स्वस्य स्वरूपं त्वमेवासि मूलाक्षरं च प्रयागं त्वमेवासि शास्त्री च योगी स्वरूपं चिरंजीव स्वामिं शतं जीव स्वामिं चिरंजीव स्वामिं शतं जीव स्वामिं। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण।
대선도 ऐसा करता कहे कि विशेष प्रगति कर रहा हो ये ऊपर देखा है सर मारे हमने एक सूचन करो उसे कोई पन भोगे कोई पन संजोग हमारा દાસનો ભાવ વધારવો છે વધારવો છે વધારવો છે એવી ભાવના એમના જીવ સહજ હોવી જોઈએ બસ અને દાસના દાસ થવું છે ગરીબ થવું છે દરેકની સમજણ પોતામાં પ્રગટાવે છે આજે સત્સંગી માત્ર ભાવ કંઈક ને કંઈક સારો વિકાસ થઈ રહ્યો છે કંઈક ને કંઈક તપાસ કરવાનો વિચાર કરજો આપણે આમાં ડૂબતા રહેવું છે ઘણું જાણવાનું જોવાનું વિચારવાનું મળશે મારા વિચાર ફિક્કા પડી જશે ડાપર કરવાનું મન ઓછું થઈ જશે એક જ ઉમંગ જાગશે કે આના જેવા થઈ જવું છે ભૂલકું થવું છે આપણે બધા એ દાસના દાસ દાસના દાસ એટલે ભૂલકું ભૂલકું એટલે દાસના દાસ કોઈ પણ સંજોગોમાં ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ આપણે ઉદાસ થવાની જરૂર નથી ભગવાન સ્વામિનારાયણનો સનાતન સંકલ્પ એક જ છે મારે સૌને સુખ્યા કરવા છે કેટલો ઊંચો સંકલ્પ છે એ સંકલ્પમાં આપણે વિશ્વાસ રાખીએ મારે સૌને સુખ્યા કરવા છે ચલો ભારે કામ આપણે ધીમે 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 પ્રગતિ સાધતા જ રહેવું છે સાધતા જ રહેવું દરરોજ રાત્રે સુતી વખતે એક ઠરાવ એટલો જ કરજો એ મહારાજ ભૂલકું થવું છે અને સમજણ આપતા રહેજો બસ બીજો સંકલ્પ એ કરજો કે દરેકમાંથી કંઈક ને કંઈક સારું લેવાનો સંકલ્પ કરજો પહેલાં બી મેં વાત કરી હતી દરેકમાંથી મારે ભૂલકું થવું છે એક અને કોઈ પણ સેવકમાંથી કંઈક ને કંઈક સારું લેવાનો દૃઢ ઠરાવ કરીશું ભરપૂર થઈ જઈશું ભરપૂર જાગજો તમે આપણું જ કરવાનું છે પોતાનો વિકાસ ન દેખાતો એની બહુ ચિંતા નહીં કરતા પણ દરેક બધી સારું લઈને પ્રાર્થના એટલે જ કરજો કે ભાઈ પ્રભુ મને આવો બળ આપજો અને હું આવો થાઉં એવી ભાવના મારામાં પ્રગટાવજો મારે ક્યારેય 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 ઉદાસીનતામાં જવું નથી તમે અદ્ભુત 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 માવતર બન્યા છો મારે તમને રાજી જ કરવા છે એ ભાવનાથી જો આપણે મંડેલા રહીશું તો બાપા બધું જ આપણું કામ બધું જ કરશે ધીમે 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 મેં પહેલાં બી એક આ વાત કરી હતી અને ફરીથી આજે વાત કરું છું પહેલાં બી એક બે વખત વાત કરી દે ત્રીજી વખત વાત કરું છું દરેકમાંથી કંઈક ને કંઈક સારું લેવાનો સંકલ્પ કરજો
કેટલા બધા મોટો સમાજ છે આપણો, અહીં કેટલા બધા સરસ મુક્તો આવે છે, અને બધામાંથી કંઈક ને કંઈક સારા વિચારો રહીને જય સ્વામિનારાયણ. આપણે બી જાગીને જાગ્રત થઈને જાગ્યા કરીએ, દરેકનો ગુણ લીધા જ કરીએ, અને ભૂલકુની યાત્રા કોઈ પણ ભોગે પૂરી કરવી છે એ ભાવનાથી દોડતા જ રહીએ, તો સુખ 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 શાંતિ અને આનંદ જ મળતા રહેવાનો છે. અંદરનો વિચાર નથી કરવાનો. આનંદકારની ગંદકી કેટલી બધી છે એનો વિચાર નથી કરવાનો. આ એક લીટી યાદ રાખજો. અનંતકારની ગંદકી અહીં છે, આપણે એક જ વિચાર કરવાનો છે, કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં ભૂલકું થવું છે, હે મહારાજ બળ આપજો, મારે ભૂલકું થવું છે, અથવા દાસના દાસ થવું છે, મારે સુખી થવું છે. આટલા જ ભાવનાથી આપણે બધા દોડતા રહીએ. અને પછી બીજો સંકલ્પ એ કરજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે દરેકમાંથી એકાદ ગુણ લીધા કરીએ. કેટલો મોટો આપણો સમાજ છે, કેટલા સંતો છે, કેટલી બહેનો છે, કેટલા સાધકો છે, બાપરે બાપ કેટલા ગ્રહસ્થો છે. દરેકમાંથી કંઈક ને કંઈક સારું લેવાનો સંકલ્પ કર્યા કરજો. ભરપૂર થઈ જવાશે, ભરપૂર. હું દુઃખી છું, મારા રજોગુણ તમોગુણના વિચારમાં પડ્યા નહીં રહેવાનું, એક જ વિચારમાં રહેવાનું, પોઝિટિવ. અને દરેક ભક્તોને પોઝિટિવ સાથે જોવાનો થતાવ કર્યા કરવો. આજે ઘણા યુવકો સરસ વિકાસ કરી રહ્યા છે. એક જણનો પત્ર આવ્યો હતો મારી પર, મારે કોઈ વિચાર નથી કરવો, મારે એક વિચાર સદાય કરવો છે. તમારે તમારે અમને સુખી કરવા છે, એ જે તમારો વિચાર છે એને જોઈને મને એમ થાય છે કે હું આટલામાં જ પડ્યો રહું. એની ભાવના કેટલી ઊંચી. એમ આપણે પણ કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં જય સ્વામિનારાયણ પોઝિટિવ થિંકિંગમાં પહોંચ્યા જ, માર્યા જ કરવાનું, દોડ્યા જ કરવાનું, એ આપણો અંતિમ લક્ષ્ય છે. બીજા બીજા કોઈ વિચારમાં નહીં. બીજી વિચાર એ કરવાનો કે દરેક યુવક વિકાસ કરી રહ્યો છે, દરેક ગ્રહસ્થ વિકાસ કરી રહ્યો છે, એ ભાવના પાકી રાખજો તમે. દરેક વિકાસ યુવક વિકાસ કરી રહ્યો છે. મેં એક યુવક સાથે ખાનગીમાં બેઠો, મારા પગ પકડીને રડ્યો, અને રડતા રડતા સંકલ્પ કર્યો, મારે આ હરિભક્તો યુવકો યુવકો જેવા થવું છે, મારી ભાવના એટલી જ છે. એક વર્ષમાં મને એ અંગેનો ખૂબ સારો બળ ન મળે એટલે મેં એને તરત જ કહ્યું કે દરેક બધી સારું જ લીધા કરજે, એને ગુણ વિચાર્યા કરજે, પ્રાર્થના જ કર્યા કરજે કે આવું આવું જીવી લેવું છે. દરેકમાંથી કંઈક ને કંઈક સારું લેવાનો સંકલ્પ કરજો. મહારાજ બધું જ બધી જ રીતે આપણને સુખિયા કરી દેશે. પછી આપણા મારા વિચાર ફિક્કા પડી જશે, એના તરફ આપણે મૃત્યુ રહેશે નહીં, અને આપણે આપણને દોડવાનું નિરંતર મન થયા કરશે. આટલી વાત પાકી રાખજો, ફિક્કા નહીં. આપણે એક જ વિચાર કરજો. બાપા આપણને અદ્ભુત 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 મા જેવા સાધુ મળ્યા છે, એ આપણું ક્યારેય હિત નહીં કરે. અને બાપા આપણને ભૂલકું બનાવ્યા સિવાય રહેશે નહીં,
જો તમે પોઝિટિવલી દોડ્યા કરશો તો સારા વિચારો એમાં ચાલ્યા કરવાનો, સારા જ મિત્રો એમાં ચાલ્યા કરવાનો, નૈકમાં સારો મીઠો ગુણ લીધા જ કરવાનો, એવી ભાવનાથી આપણે જો દોડ્યા કરીશું તો બધી પ્રકારનું બળ શાંતિથી આપણને મહારાજ આપ્યા જ કરશે, અને આપણે બધી જ રીતે જતન કરશે અને રક્ષા કરશે. ભગવાનનો સ્વભાવ છે રક્ષા કરવાનો. તમને તમારા કરતાં તમારા પ્રભુને તમારી બહુ ચિંતા છે, આ એક લીટી યાદ રાખજો. તમારા કરતાં તમારા પ્રભુને તમારા વિકાસની ખૂબ ચિંતા છે. કોઈ પણ સાધક જો આ પકડી રાખે, પ્રભુને તમારી બહુ ચિંતા છે, પ્રભુને વહેલા સુખ્યા કરવા છે, એ વાત બહુ પાકી રાખજો. તમે તમારા દોષ તરફ નહીં જોતા, સભા પ્રગતિ તરફ નહીં જોતા, આટલો વિચાર કરજો કે તમને સ્વામીને સુખ્યા કરવાનો દ્રઢ ઠરાવ છે, તમે એનું બાળક છો એ ભૂલતા નથી, તમારું અતિ રૂઢો થાય એવી ભાવનાથી એ મંડ્યા છે. પણ તમે જય સ્વામિનારાયણ ઉદાસ ક્યારેય નહીં થતા, પોઝિટિવિટીની સાથે દોડ્યા કરજો, પ્રેમથી વાતો કર્યા કરજો, અને દરેકમાંથી કંઈક ને કંઈક થોડુંક વિચાર્યા કરજો. બહુ થઈ ગયું, સરસ કામ થયા કરશે, અને આપણી જય સ્વામિનારાયણ ઉમંગ આપણો વધતો જશે. પાકું આકડું રાખજો, કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં સ્વામીજી મહારાજને સ્વામી ગુણાતીત પુરુષો આપણું રૂડું અહિત કરી રૂડું અખંડ કરવા મારા તલપા પર થઈ રહ્યા છે એવી ભાવનાથી તમે પકડી દ્વારા કરજો. એમને સુખી કરવા છે તમે ચિંતા નહીં કરતા, 100% સુખી કરવા છે ચિંતા નહીં કરતા, પણ જેનું જેટલું સારું હોય લીધા જ કરજો, લીધા જ કરજો, લીધા જ કરજો, કંઈક ને કંઈક લીધા કરજો. દરેકમાંથી એક એક ગુણ લઈએ બહુ થઈ ગયું. ભગવાન સ્વામિનારાયણને તો તમને અખંડ સુખી કરવા જ છે, કરવા છે, કરવા છે, કરવા છે. આ એક વિચારને પકડી રાખજો. આપણે ધીમે રહીને આપણામાં ધારો કે દોષ સ્વભાવ છે, હવે એ નથી ટળતા, પણ તરત જ વિચાર કરવો ભગવાન બહુ સમર્થ છે. એ આપણું ક્યારેય અહિત કરે નહીં, કોઈ પણ ભોગે તમારું રૂડો કર્યા સિવાય રહેશે નહીં. પણ પ્રભુમાં વિશ્વાસ, એના એના જેવું ધરતી પર કોઈ પાપ નહીં. ભગવાન અને ભગવાનના મા જેવા સાધુની ઉપર વિશ્વાસ, અવિશ્વાસ એ મોટા મોટું દુષ્કર્ષ કરો છે. પણ આપણે પોઝિટિવ રહીને જે સમજાની એ પોતે આવ્યા છે, સુખી કરવા આવ્યા છે, આપણને સુખી કરીને જ રહેશે એવા વિચારથી આપણે દોડતા રહેવાનો સંકલ્પ કર્યા જ કરજો, કર્યા જ કરજો, કર્યા જ કરજો. બાકી બીજી માથાકુરો લપસંદરમાં પડ્યા નહીં રહેતા. અથવા બીજી વાત, દરેકમાંથી એકાદ ગુણ લીધા કરો બસ, અને એ ગુણ આપ્યો છે તમને આપશે, અને એક ગુણ આપ્યો છે આપશે. દરેકમાંથી 20-25 જણની સાથે તમે એટલા ગૂંથઈ જાઓ, અને દરેક 20-25 જણની પાસેથી એટલા કંઈક કંઈક સંકલ્પ સ્વીકાર્યા કરો, લીધા કરો, તો જય સ્વામિનારાયણ પોઝિટિવિટીમાંથી તમને ઊંચકીને જય સ્વામિનારાયણ સુવર્ણ કાર્ડ મૂકી દેશે. પણ આટલો પાકો રાખજો કે ક્યારેય કોઈ સંજોગોમાં ઉદાસીનતામાં જવાનો નહીં. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જય સ્વામિનારાયણ એ પોઝિટિવ બનાવ્યા સિવાય રહેશે નહીં. એમનો પ્રેમ અપાર છે, એ કોઈ દિવસ બનતા નથી, એને મળ્યા છે એવા પ્રભુ છે. એ તમને એકાંતિક ધર્મ સિદ્ધ કર્યા સિવાય રહેશે જ નહીં. તમે હિંમત હારતા નહીં, તમે બસ પ્રાર્થના કરજો, સુરુચિ રાખીને પોઝિટિવ દોડ્યા કરો, પોઝિટિવ દોડ્યા કરો, પોઝિટિવ દોડ્યા કરો. તમારી ગંદકીને ગંદકી તરફ રંચ માત્ર જોયા સિવાય પોઝિટિવ દોડ્યા કરો, પોઝિટિવ દોડ્યા કરો, પોઝિટિવ દોડ્યા કરો. અને 2-4 સારા મિત્રો સાથે દોસ્તી બાંધો, એમાં દોસ્તી બાંધ્યામાં કોઈ જાતનો
રેટ નહીં થતા. બે ચાર મિત્રો સાથે દોસ્તી બાંધી દો, ક્યારે એને આપ્યું છે મને આપશે, 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 આવા વિચારમાં રહીને આપણી સેવા કરવાનો સ્વભાવ રાખીશું તો એકાંતિક ધર્મ સિદ્ધ જય સ્વામિનારાયણ. એક બે વર્ષમાં શુભ વિચારોની ધાર માડા શરૂ થઈ જશે, વધારે નહીં. આજે આજની વાત સાંભળી લેજો, એક બે વર્ષમાં પોઝિટિવ વિચારોની હાર માડા ચાલશે. એમની અદ્ભુત સુપ્રીમસીનો વિચાર કરજો, એ આપવા જ આવ્યા છે, સુખી કરવા જ આવ્યા છે, મંગલકારી ભાવના સાથે જ આવ્યા છે. તમને જીવ જગદીશ સ્વરૂપે જ મૂકી દેવા છે, તમારું રૂડું કરે છે એમને કોઈ બિઝનેસ નથી. એવી મંગલકારી ભાવના સાથે દોડવાનો સંકલ્પ તમે કર્યા કરજો, રક્ષા થયા કરવાની છે. જ મને આનું કામ કરે, આપણી ઉપાસના આપણે આપણે બાકી કર્યા કરીએ. ભગવાન સ્વામિનારાયણ કેવા, બસ ભગવાન સ્વામિનારાયણ મા જેવા સાધુ, આવા સંતો સરસ આપી દીધા. એમને કોઈ સ્વાર્થ નથી, એમને એક જ સ્વાર્થ છે શિક્ષા કરવાનો, અને શિક્ષા કર્યા સિવાય રહેશે નહીં. આટલી જ ભાવના એમના તરફથી આપણે જો રાખીશું તો મોટા મોટું કામ થઈ જશે. પણ જરાશામાં બેસતા રહે, કોઈ સંજોગોમાં આપણે આપણે દોડતા જ રહેજો, દોડતા જ રહેજો. મારો પ્રશ્ન આપણો છે, દોડતા રહેજો, બસ જે હશે રહેવા દો. પણ તમે દોડતા જ રહેજો, દોડતા જ રહેજો, દોડતા જ રહેજો. એ સમર છે, સમર છે, સમર છે. એ ભૂલકું બનાવ્યા છે, રહેશે જ નહીં, રહેશે જ નહીં, રહેશે જ નહીં. ભૂલકું બનાવવા માટે જ આવ્યા છે, એટલા માટે જ પૃથ્વી પર આવ્યા છે, અને બનાવીને જ રહેશે. આપણે ઉદાસીનતા રહ્યા સિવાય વિશ્વાસમાં અખંડ જીવતા થાવ એ મારી અંદરની ઈચ્છા છે. આટલું જ પકો રાખો, ઉદાસીનતામાં રહેવા કરતા સંબંધનો વિચાર એ આપણને મળ્યા છે. વર્ષોથી 3-4 પેઢી થઈ ગઈ, બાપ રે બાપ, આપણને મળ્યા છે, મળ્યા છે, મળ્યા છે એવી ભાવનાથી એ વિશ્વાસ રાખીને. ત્યારે વિશ્વાસમાં 1% ઓટ ના આવે એ જ તમારી સાધના, એ તમે પાકું રાખજો. મારા વિચારમાં જવાના વિચાર ઉઠે તો જે સામે રડતા રહે, રાત્રે પ્રાર્થના કર્યા સિવાય સૂતા નહીં. આપણો હિત થવાનું જ નથી, થવાનું જ નથી, થવાનું જ નથી, થવાનું નથી. એમનો પ્રેમ અપાર છે, અપાર છે, અપાર છે, અપાર જ છે. એમનો પ્રેમ અપાર છે, એથી તો આપણને નિષ્ઠા થઈ ગઈ, ભજન કરતા થઈ ગયા, જે સ્વામિનારાયણ ધ્યાન કરતા મંડી પડ્યા. એમનો અપાર પ્યાર છે, જેના ફળ સ્વરૂપે સારામાં સારો યોગ મૂકીને આપણા જીવનને ધન્ય કરવા માટે નિરંતર ચિંતા કરી રહ્યા છે. આટલું પાકું રાખજો, ઉદાસીનતામાં જતા નહીં, દોડજો. ત્રણ ગ્રંથમાંથી જય સ્વામિનારાયણ એક ગ્રંથ કંઈક ને કંઈક થોડું વાંચું. આપણા ત્રણ મુખ્ય ગ્રંથ સ્વામીની વાતો વતનાથ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, અને એ ગ્રંથોમાં આપણે પડ્યા રહીએ, દોડતા રહીએ. જય સ્વામિનારાયણ ઉદાસીન, દોષ જેટલા છે એથી પ્રાપ્તિ અનંત ગણી છે, આટલો વિચાર કરજો. દોષ જેટલા છે એથી પ્રાપ્તિ અનંત ગણી છે. સુપ્રીમ પુરુષ જય સ્વામિનારાયણ એની કરુણાનો વિચાર એટલો જ કરજો. 1 સેકન્ડના લાખમાં ભાગમાં તમને 0 કરીને, સુખિયા કરીને માર્ગે ચલાવી દેશે. તમે કોઈ વિચાર નહીં કરતા, નેગેટિવિટીમાં જશો જ નહીં. આપણો એ સબ્જેક્ટ નથી, આપણો એક જ સબ્જેક્ટ છે ઉપાસના. પર સરસ માર્ગમાં આપણને મૂકી દીધા. હવે આપણે ભૂલકું થવાની આશા, ભૂલકું થવું છે, થવું છે, થવું છે, એવા ભાવના સાથે, પોઝિટિવિટી સાથે દોડતા જ રહેજો. બાકીનું બધું થયા કરશે, પણ અભાવ ગુણમાં ક્યારેય પડતા નહીં.
पॉजिटिव हो जखन प्रयास करजो, दरेक मदी सारू लिखा करजो। એક દિવસ તમારામાં ભરચક સારા સારા પકડી જશે, ગુણોની હારમાં પકડી જશે, પણ અભાવના સંકલ્પ, અરુચિના સંકલ્પ ગમે તેવો થાય એનો વ્યાધિ નહીં કરતા, ભજનની વ્યાધિ કરજો, ઉપાસનાનો વિચાર કરવાનો વ્યાધિ કરજો, ભગવાન સ્વામિનારાયણની સમર્થતાનો વિચાર કરજો। બાપ રે બાપ રે બાપ રે બાપ રે બાપ રે બાપ, ગમે તેવા ભયંકર અંધાર પર વ્યાપતો હશે અને એને ફેંકી દેતો, ભગવાન સ્વામિનારાયણને એક સેકન્ડના લાખમાં ભાગમાં વાર નથી। એટલે તમે અપરંપાર મહિમા એટલો સમજો કે આ પ્રભુ બહુ સમર્થ છે, ક્યારે ક્યારે આપણો દોષ ફેંકી દેશે, મારે તો પોઝિટિવ થઈને દ્વારે જવાનું છે, પોઝિટિવ સેવા કરતા જ રહેવાનું છે, ભજન કરતા જ રહેવાનું છે। એવી મુદ્દાની બે ચાર વાતો લઈને સ્વામીની વાતો, વતદાન, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, ત્રણ ગ્રંથમાંથી ચોથામાં જવું નથી, આ પાકું રાખજો। સ્વામીની વાતો, વૈષ્ણવ્રત, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, આ ત્રણ ગ્રંથમાં આપણે જે સ્વામિનારાયણ પડ્યા રહેવાનું, પડ્યા રહેવાનું, પડ્યા રહેવાનું, બધું જ બાકીનું બધું જ કર્યા કરશે, કર્યા જ કરશે, કર્યા જ કરશે। મારો વિચાર ઉઠે તરત જ કહી દેવાનું, જય સ્વામિનારાયણ, આપણા દોષને ફેંકતા અને એક સેકન્ડ નથી લાગવાની, આપણે ખાલી ગુણ જ ખાવાના છે, પ્રેમ જ આપવાનો છે, પ્રેમ જ સ્વીકારવાનો છે, દરેકને પ્રેમ જ આપ્યા કરવાનો છે, દરેકને પ્રેમ જ જોવાનો છે, દરેકને નિર્દોષ બુદ્ધિ જ રાખવાની છે। એવા ભાવથી બધા બહુ મોટા છે, એવા ભાવથી આપણે બધાને વિચારીને આપણે દોડતા રહેવું છે। બહુ સમર્થ છે, બાપ રે બાપ, જય સ્વામિનારાયણ। આમ ઠોકડાબંધ તમારા તરફની એમની સુરુ, એની રુચિ, ઉમંગ અદ્ભુત છે, આટલું બાકી રહે। જય સ્વામિનારાયણ, પોઝિટિવ વિચાર સાથે દોડ્યા કરજો, બસ એક સેકન્ડમાં આપણે મોરા વિચારમાં જવું નથી, એક સેકન્ડમાં પણ બેકાર સંગ કરવો નથી, બે ચાર મુક્તો સાથે દોસ્તી બોધી રહેલા વિચારો આપણે પોતાના માનીને દોડવાના। મારા વિચારો ટળ્યા છે, એનાય ટળશે, એવી એક ભાવના રાખવાની। આપણા દોસ્ત ક્યારેય જતા રહેશે એની ખબર નહીં પડવા દે, આપણે જો એમના ગુણનો વિચાર કર્યા કરીશું તો, એમની સામર્થ્યની વિચાર કર્યા કરીશું તો, આપણે આપણી અદ્ભુત ઉપાસના જો વિચાર કરીશું તો, આપણે મહિમામાં જ રહેવાનું, અદ્ભુત ઉપાસનામાં જ। પ્રભુ બહુ સમર્થ છે, આપણે જય સ્વામિનારાયણ, પ્રભુને ગમતું વર્તી લેવું છે, ન ગમતું નથી વર્તવું, આ બે શબ્દો યાદ રાખ, ગમતું વર્તી લેવું છે અને ન ગમતું કરવું જ નથી, આ બે ભાવનાઓ સાથે આપણે જો દોડ્યા ઘરે જઈશું તો ગીગી વાત છે, કોઈ પણ જાતે ચિંતા કર્યા સિવાય સામાન્ય રીતે દોડ્યા જ કરજો, દોડ્યા જ કરજો, બધાનો ગુણ જોયા કરજો, જય સ્વામિનારાયણ, કશું જ બીજું વિચારવાનું છે નહીં, ઘી કેરા છે એમ માનજો, પોઝિટિવ। પહેલા પ્રકરણની પહેલી છેલ્લી વાત, બે વાતો બાકી માનજો, અને ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય, ત્રીજી વાત, ચૌદ પકડ છે, બાપ રે બાપ, એમાં ત્રણ વાતો પકડીને દોડ્યા કરીએ। પહેલા પ્રકરણની પહેલી છેલ્લી વાત, ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય, ત્રીજી વાત, અને ચોથી વાત, જય સ્વામિનારાયણ, આપણા માટે જ આવ્યા છે એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ એક સૂત્રો યાદ રાખો, ભગવાન સ્વામિનારાયણ આપણા માટે જ આવ્યા છે, આપણો ખૂબ જ રૂડું કરવાના છે, આપણને દીકરા માને છે, એનો રંચ માત્ર મારે હવે મારે ઉમંગ રાખી, સંપૂર્ણ ઉમંગ રાખીને આપણે દોડતા જ રહેવાનું છે, એ આપણને દીકરા માને છે, આ તો હજારો લાખો કરોડો માણસ છે, આ ઉપાસના કોઈને બહુ કરી થઈ નથી, આપણે મસ્ત પકી આવી નિષ્ઠાથી દોડ્યા કરજો, જેના ફળ સ્વરૂપે
ભગવાન બળ આપ્યા જ કરશે, આપ્યા જ કરશે, આપ્યા જ કરશે. ધીમે 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 ઉદાસીનતામાં જવાનું નહીં, પણ વિશ્વાસ ધીમે ધીમે વધારે કરજો. આપણું હિત થવાનું જ નથી, ક્યારેય નહીં. માયા બાપરે બાપ, એક સેકન્ડ લાખમાં ભાગમાં કાઢી નાખે એવા છે. આપણા હૈયાના લોચા એક સેકન્ડ લાખમાં ભાગમાં કાઢી શકે એમ છે. હું હવે દોડું, હું બધાને ખૂબ મોટો માનું, હું સરળ થઈને વળતું, મારે કોઈની માથામાં પડવું જ નથી, પડવું જ નથી, પડવું જ નથી. આ પ્રભુ બહુ મોટા છે, ભક્તો ખૂબ મોટા છે, એમાંથી કંઈક સારું લઈને મારે દોડતા જ રહેવું છે, એ પાકું રાખવાનું છે. આટલું પાકું રાખજો ભાઈ સાહેબ. થોડીક વાત મારે કરવી હતી, મેં કંઈ જ નાખી. થોડીક જ વાત, છેલ્લી વાત. બે સારા સાધુ ને ચાર સારા હરિભક્તો. બે સારા સાધુ, ચાર સારા હરિભક્તો. પાંચ છ જણ સાથે દોસ્તી બાંધીને દોડવાનો સંકલ્પ કર્યા કરજો, અને વિશ્વાસપૂર્વક બધાને મોટા માનીને દોડજો. તો ઘી કેર છે જ જ જ. બીજી વાત, એ આપણા માટે જ આવ્યા છે, આપણા માટે જ આવ્યા છે, આપણા માટે જ આવ્યા છે. આપણું રૂડું કરીને જ રહેવાના છે, આપણું ધ્યાન રાખીને જ રહેવાના છે. આપણને સુખ્યા કર્યા સિવાય રહેવાના નથી. જ જ જ જ જ. પણ મારે કોઈનો અભાવ લેવો નથી, મારે કોઈની અરુચિ તરફ જવું નથી. મારે કેવળ દાસભાવે જ વળતું છે, બધા ખૂબ મોટા છે એમ માનીને મારે જીવી લેવું છે. આટલું જ આપણે પાકું રાખીશું. ઘી ઘેરા છે જ જ જ. પણ આટલું પાકું રાખજો. પહેલા પ્રકટની પહેલી છેલ્લી વાત, બે મુદ્દાની વાત આપણે યાદ રાખજો. ગોર ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય, ત્રીજી વાત. પહેલા પ્રકટની પહેલી છેલ્લી વાત અને ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય, ત્રીજી વાત. આ ત્રણ વાતમાં આરોટવાનો સંકલ્પ કરજો. આ ત્રણ વાતને પોતામાં ડૂબાડી દેવામાં સંકલ્પ કરજો. આપણે ત્રણ વાતમાં ડૂબી જવું છે, એનો અર્થ એવો નહીં. પેલા ત્રણ પુસ્તકો હાથે રાખવાના. સ્વામીની વાતો વર્તા પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, ત્રણ ગ્રંથમાં જ આપણે ડૂબેલા રહેવું છે. થોડું થોડું વાંચીએ, વિચારીએ, જય સ્વામિનારાયણ. બે સારા સાધુ ચાર સારા હરિભગત જોડે દોસ્તી બંધી બધા આટલું થોડું વિચારીને દોડ્યા કરીએ. આપણે આટલું જ કરવાનું છે, એ આપણને ભરપૂર કર્યા સિવાય રહેશે નહીં. એમનો એક જ સ્વભાવ છે કે મારે તમને સુખી હજારોને સુખ્યા કર્યા સિવાય મારે રહેવું નથી. એમનો એક જ સ્વભાવ છે, સુખ્યા કરવા, સુખ્યા કરવા, સુખ્યા કરવા. એ મંગળકારી ભાવનાથી આવ્યા છે. તો આપણે એમનો વિશ્વાસ રાખીને જય સ્વામિનારાયણ. કોઈની માથાકુંડમાં પડ્યા સિવાય ભક્તોના સાથે ગુરાનો વાત ગાતા 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 ભક્તો ખૂબ મોટા છે માનીને જય સ્વામીને દોડતા 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 આપણું જીવનને આપણે પસાર કરવા માંડી પડીએ, જેના ફળ સ્વરૂપે જય સ્વામિનારાયણ વહેલી સાધના પૂરી થઈ જશે. પહેલા પ્રકરણની પહેલી છેલ્લી વાત, ને ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. આ ત્રણ વાત મોરે કાયમ રાખજો. થોડી 20-25 વાતો મોરે રાખો તો મને તો બહુ આનંદ થશે. પણ શિવરે ત્રણ વાત, પહેલા પ્રકરણની પહેલી છેલ્લી વાત અને ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય, આ ત્રણ વાતમાં ક્યારે 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 અવિશ્વાસ નહીં. છતાં પણ ત્રણ ગ્રંથો જ્યારે આપણે નબળા પડ્યા છીએ ત્યારે આપણે ત્રણ ગ્રંથ થોડું 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 વાંચવાનું. બે સારા સાધુ અને ત્રણ ગ્રંથમાં સાથે રાખીને એ મહારાજને સ્વામી અમે દોડવું છે, મારે અમે દોડ્યા કરીએ, અમને એવું બુદ્ધિયોગ આપજો જેના ફળ સ્વરૂપે અમારે ભૂલકું થવું જ છે. અમને બુદ્ધિયોગ આપજો અને તમારી ગમતામાં વર્ત્યા જ કરવું, બીજું કાંઈ કરવું નથી. આવી ભાવનાથી દોડવાનો હે મહારાજને સ્વામી. ખૂબ ખૂબ બળ બધીને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાન સ્વામી મહારાજની. પ્રથમ શ્રી હરિ મેરે ચરણે શીશ નમાવું, નૌતમ લીલા રે નારાયણની ગાવું, મોટા મુનિવર રે એકાગ્ર કરી મનને જૈને કાજે રે સેવ
ने जाई मन ने आसन साधी रे ज्ञान दरी ने दारे जे नीचे स्टारे देह करी संभारे सहज स्वाभाविक रे प्रकृति पुरुषोत्तम ने सुनता सजनी रे भीख मटाड़े जमनी गावू हे तेरे हरिना चरित संभारी पावन कर जोरे प्रभु जी बुद्धि मारी सहज स्वभावे रे बैठा होय हरि जारे तुलसी नि माड़ा रे कर ले फिर वे द्यारे रौज करता रे राजीव नैन रूपाड़ा कोई हरि जननी रे मांगी लई ने माड़ा बेवड़ी राखी रे बब्बे मणका जोड़े फिर वे ताणी रे कई कमाड़ा तोड़े वातो करे रे रौज करी ने हसता बेड़ी करी रे माड़ा कर्मा घसता क्यारी कमी जी रे नेत्र कमल ने स्वामी प्रेमानंद कहे रे ज्ञान तरे बहुनामी सांबड़ सैयल रे लीला नटना करनी सुनता सुखड़ू रे आपे सुख सागरनी नेत्र कमल ने रे राखी उगाड़ा क्यारे ज्ञान धरी मेरे से जीवन बारे ग्यारिक चमकी रे ध्यान करता जागे जोता जीवन रे जन्म मरण दुख भागे होता आगड़ रे सभा बराई वैसे संग हरि जननी रे सामू जोई रहे चे ध्यान धरी मेरे बैठा होय हरि पोते संग हरि जन मेरे रुक्तन थाय जोते साधु कीर्तन रे गाय बजाड़ी वाजा तेमने जोई रे मगन थाय महाराजा तेमनी बेड़ा रे चक्की बगाड़ी गाय संत हरि जन रे निर्की राजी थाए क्यारिक साधु रे गाय बजाड़ी ताड़ी बेड़ा गाए रे ताड़ी दैवन माड़ी आगड़ साधु रे कीर्तन गाय जारे पोता आगड़ रे कथा वंचाय त्यारे पोते वार्ता रे करता होय बहु नामी कसता आवे रे प्रेमानंद ना स्वामी मनुष्य लीला रे करता मंगल कारी भक्त सभा मारे बैठा बहु बयहारी जैने जोता रे जाए जग आशक्ति ज्ञान वैराग्य रे धर्म सहित जे भक्ति ते संबंधी रे वार्ता करता बारी हरि समझावे रे निज जन ने सुखकारी योग ने सांख्य रे पंचरात्र वेदांत ए शास्त्र नो रे रहस्य कहे करि कांत जारे हरि जन रे देश देश ना आवे उत्सव ऊपर रे पूजा बहुविध लावे जानी पुताना रे सेवक जन अविनाशी तेमनी पूजा रे ग्रहण करे सुख राशि भक्त पुताना रे तेने श्याम सुजान ध्यान करावी रे खेचे नाड़ी प्राण ध्यान माती रे उठाड़े निज जन ने देह माला वेरे प्राण इंद्रिय मन ने संत सभा मारे बैठा होय अविनाश कोई हरि जन मेरे तेड़ो होय पास पहली आंगड़ी रे नेत्र तड़ी करि साध प्रेमानंद कहे रे साध करे भगवान मोहन जीनी रे लीला अति सुखकारी आनंद आपे रे सुनता न्यारी न्यारी क्यारिक बातो रे करे मुनि बरसाते गुच्छ गुलाब नारे छोड़े जेबे हाते शीतल जानी रे लिंबू हार गुलाबी तेने राखे रे आंखों ऊपर दाबी क्यारिक पोते रे राजी पामा होए बातो करे रे कथा बचावे तोरे सांभळे कीर्तन रे पोते काईक विचारे पूछवा आवे रे जमवानू कोई त्यारे हार चढ़ावे रे पूजा करवा आवे तेना ऊपर रे बहु की जीरी सावे कथा सांभळता रे हरे हरे कही बोले मर्म कथा नो रे सुनी मगन थई डोले मान कथा मारे बीजी क्रिया माए क्यारे कचान करे जमता हरे बोलाए थाए श्रुति रे पोता रे जर तेनी थोड़ुक हसे रे भक्त समूह जोई बेनी एम हरि नित नित रे आनंद रस बरसावे ए लीला रस रे जोई प्रे
प्रेमानंद गावे सांबड़ सजनी रे दिव्य स्वरूप मुरारी करे चरित्र रे मनुष्य विग्रह धारी दया मनोहर रे मोहन मनुष्य जेवा रूप अनुपम रे निज जन ने सुख देवा क्यारिक ढोलिए रे ऐसे श्री घन श्याम क्यारिक वैसे रे झाकड़े पूरण काम क्यारिक गोदड़ू रे छाड़े सहित पतलू होए रे ते पर वैसे प्रीते क्यारिक ढुलिया रे ऊपर तकियो बाड़ी ते पर वैसे रे श्याम पलाटी बाड़ी गणुक वैसे रे तकियो ढींगण दईने क्यारिक गोठण रे बांधे के सलैने क्यारिक राजी रे आय अतिशय आली संत हरि जनने रे बेटे पत्मा गाली क्यारिक माथे रे लई मेले बेहात छाती माहे रे चरण कमल दे नाथ क्यारिक आपे रे हार तोरा गिरधारी क्यारिक आपे रे अंगना वस्त्र उतारी क्यारिक आपे रे प्रसादी ना थाड़ प्रेमानंद करे रे भक्त तना प्रतिपाड़ एवा करे रे चरित्र पावन कारी सुख जी सरकारे गावे नित संभारी क्यारिक जिमने रे दात तड़े दबावे डावे जमने रे पड़के सहज स्वभावे चिक जर आवे रे क्यारे रुमाल लईने चीक खाए रे मुख पर आड़ो दईने रमुज आणी रे हसे अति घन श्याम मुख पर आड़ो रे रुमाल दई सुख धाम क्यारिक वातू रे करता थका देव छेड़े रुमाल ने रे बड़ देवानी देव अति दयाड़ु रे स्वभाव छे स्वामी नो पर दुख हारी रे पारी बहुना मीनो कोई ने दुखियो रे देखी न कमाय दया आणी रे अति आकड़ा ताय अनधन वस्तरे आपीने दुख टाड़े करुणा दृष्टि रे देखी वान जवाड़े डावे खबेरे किसवड़ सोड़े ना की चाले जमणा रे कर मारू माल राखी क्यारिक डाबो रे करगड़ ऊपर मेली चाले वालो रे प्रेमानंद नो हेली नित नित नौतम रे लीला करे हरि राय गाथा सुनता रे हरि जन राजी थाय सहज स्वभावे रे उतावड़ा बहु चाले हित करी ने रे बोलावे बहु वाले क्यारिक घोड़े रे चढ़वू हो त्यारे क्यारिक संत ने रे पीरस बाप धारे त्यारे डाबे रे भबे खेसने आणी किसने बांधे रे केड़ संगाते ताणी पीर से लाडू रे चले भी घन श्याम चढ़स जम्यानी रे लई लई तेना नाम परे पंगत मारे बारंबार महाराज संत हरि जन ने रे पीरस वारे काज श्रद्धा भक्ति रे अति गणी पीरसता कोई ना मुख मारे आपे लाडू हसता पाछली रात्रि रे चार गड़ी रहे त्यारे दातन करवारे उठे हरि देवारे नावा वैसे रे नाथ पलाटी वाड़ी कर लई कड़शो रे जड़ डोड़े बनवाड़ी कोरे वस्त्रे रे करी शरीर ने लूवे प्रेमानंद कहे रे हरिजन सर्वे जुवे रूड़ा शोभे रे नाइने ऊबा होए वस्त्र फेरे लूरे सातड़ बच्चे निचोवे पग सातड़ ने रे दुहिने सारंग पानी कोरा किसने रे पहरे सारी पिट थाणी ओढ़ी उपरणी रे रेशमी कोरनी वाले आवे जमवारे चाकड़िए चढ़ी चाले माथे उपरणी रे ओढ़ी वैसे जमवा कान उगाड़ा रे राखे मुझने गमवा जमता डाबा रे पगनी पलाटी वाड़ी ते पर डाबो रे कर मेले वन माड़ी जमड़ा पगने रे राखी ऊपो श्याम ते पर जमणो रे कर मेले सुख दाम रूड़ी रीते रे जमे देवना देव वारे वारे रे पाणी पिदानी देव जणस स्वादू रे जणाय जमता जमता पासे हरिजन रे
बेटा होय मन गमता तेमने आपी रे पलछी पोते जमे जमता जीवन रे हरिजन ने मन गमे फिर वे जमता रे पेट ऊपर हरि हाथ उड़ कर खाए रे प्रेमानंद नानाथ चढ़ू करे रे मोहन तृप्त थईने दत ने कुतरे रे सड़ी रूपानी लईने मुख वस लईने रे ढोलिए बिराजे पूजा करे रे हरिजन हेते जाजे पापड़ ऊपर रे आटो लई अलबेलो पेटो बांधे रे छोगू मेली छेलो वर्षर तूने रे शरद ऋतु ने जानी गेलन दीना रे निर्मल नीरव खाणी संत हरिजन ने रे साथे लई घन श्याम नाव पधारे रे गेले पूरण काम बहु जड़ क्रीड़ा रे करता जड़ मानाय जड़ माताड़ी रे दईने कीर्तन गाय नईने पारे रे मिश्री वस्त्र पैरी घोड़े वैसी रे गेरावे रंग लहरी पावन जश्ने रे हरिजन गाता आवे जीवन जोईने रे आनंद उर्ण समावे गढ़पुर वासी रे जोईने जग आधार सुफल करे छे रे नैना बारंबार अभी भी राजे रे ओसरिये पवनामी ढोलिया ऊपर रे प्रेमानंद ना स्वामी निज सेवक ने रे सुखदेवा ने काज पोते भग प्यारे पुरुषोत्तम महाराज पढ़िया माही रे सभा करी वी राजे पूरण शशि रे उड़गण माजे मचाजे ब्रह्म रस वर्षी रे तृप्त करे हरिजन ने पोड़े रात्रे रे जमी श्याम शुद्ध अन्न ने बे आंगड़ियो रे तिलक करयानी फेरे बाल बच्चे रे खूबी राखी फेरे सूता सूता रे माड़ा मागी लईने जमणे हाथे रे चित फिर वे चित दईने भूलना पड़े रे केदी ए मुनियाम धर्म कुवरनी रे सहज प्रकृति एम पर निद्रा मारे कोड़िया होय मुनिराय कोई अजाने रे लगार अड़की जाए प्यारे फड़की रे जागे सुंदर शाम कौन छे पूछे रे सेवक ने सुख दाम ए भी लीला रे हरिनी अनंत अपार मैं तो गाई रे कायक मति अनुसार जे कोई प्रीते रे शिव से सुन से गाशे प्रेमानंद रोले स्वामी राजे काशे वो श्याम स्नेही सुंदर वर जो वाला दत करीने जीवन मारा जीव माही को वाला चिन्ह अनुपम अंगो अंगना सूरत संभारू वाला लक्षिक निर्गी नौतम मारा भूर माहू तारू वाला वरुण कमल सम जुग चरण दी शोभाती सारी वाला चिंपन करवा आतुरती मन वृत्ति मारी वाला प्रथम ते चिंत वन करूं सुंदर सोड़े चिन्ह वाला उद्वरेखा ओपी रही अतिश नीन वाला अंगूठा आंगणी बचती निशरी ने आवी वाला पानी निबे कोरे जोता भक्त ने मन बावी वाला जुग चरण मा कहू मनोहर चिन्ह तेना नाम वाला शुद्ध मने करी संभाता नाश पामे काम वाला कष्ट कोणे ने उर्वरे का स्वस्तिक जम्बू जव वाला वज्र अंकुश केतु ने पद्मा जमणे पगे नव वाला त्रिकोण कड़श ने गोपद सुंदर धनुष ने मीन वाला अर्ध चंद्र ने व्योम साथ छे डाबे पगे चिन्ह वाला जमणा पगना अंगूठना नक माही चिन्ह वाला ते तो निर्खे जे कोई भक्त प्रीतिये प्रवीण वाला केज अंगूठानी पासे तिलक नतम दारू वाला प्रेमानंद कहे निर्कु प्रीते प्राण लई वारू वाला हवे मारा वाला ने नहीं रे विसारू रे श्वास कुछ वासे ते नित्य संभारू रे पड़ू मारे सहजानंद जी शुपानू रे हवे हूँ तो केम करी रा
सकल मुनि केशम स्वामी नारायण दिव्य मूर्ति स्वामी नारायण दिव्य मूर्ति संतन के विश्राम हरिओम संतन के विश्राम भोले प्रभु सकल मुनि केशम अक्षर पर आनंद घन प्रभु कियो है भूपरटा जेहि मिलत जन तरत माया जेहि मिलत जन तरत माया लहत अक्षर धाम हरिओम लहत अक्षर धाम कोटि प्रभु सकल मुनि केशम शरद शेष महेश महामुनि जपत जेहि गुण नाम जास पद रज शीश धरि धरि जास पद रज शीश धरि धरि बोध जन निष्काम हरिओम बोध जन निष्काम कोटि प्रभु सकल मुनि केशम प्रेम के पर्यंक पर प्रभु करत सुख आराम मुक्तानंद निज चरण डिग गुण मुक्तानंद निज चरण डिग गुण गावत आठू जाम हरि गुण गावत आठू जाम कोड़े प्रभु सकल मुनि केशाम रेशाम तमे साजू नाणु बीजू सर्वे दुख दायक जाणु रेशाम तमे साजू नाणु एकम बिना सुख संपत कावे देखो सर्वे महादुख उपजावे अंते काम कोई नावे रेशाम तमे साचू नाणु हे मूर्ख लोक मरे पटकी झूठा संगे हरे शीर पटकी तेथी मारी मन वृत्ति अटकी रे श्याम तमे साचू नाणु रे अखंड अलौकिक सुख सारू रे जोई जोई मन मोयु मारू धरा धन तम ऊपर वारू रे श्याम तमे साचू नाणु रे ब्रह्माधि किट लगी जोयू झूठो सुख जानी रे बगोयू
શ્યામદમે સાચું નાણું બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોક જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લોક સમરૂ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોક જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજ કામ ને રે લોક જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પર કોઈ નવ લહે રે લોક જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમ નેતી કહે રે લોક વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોક નકશિક પ્રેમ સખી નાનાદ રહો ઉરમા રમી રે લોક આવો મર મોહન મિટડા લાલ કે જો તારી મૂર્તિ રે લોક જતન કરી રાખું રસિયા રાજ વિસારું નહીં પૂરતિ રે લોક મન મારુ મોયું મોહન લાલ પાગલડી ની વાત મારે લોક આવો ઓરા છોકલા ખો સુચેલ કાતિલા જો કાત મારે લોલ વાલા તારું ચડકે સુંદર બાલ તિલક રૂડા કર્યા રે લોલ વાલા તારા વામ કરણ માં તિલ તેણે મનડા હર્યા રે લોલ વાલા તારી ભ્રુકુટી ને બાણે શ્યામ કરજ મારા કોરિયા રે લોલ નેણ તારે પ્રેમ સખી નાનાદ કે ચિત્ત મારા ચોરિયા રે લોલ વાલા મુને વશકી દીગન શ્યામ વાલભ તારા વાલ મારે લોલ મન મારું તલ કે જોવા કાજ પીબકડી છે ગાલ મારે લોલ વાલા તારી નાસિકા નમણી નાદ અધર બિમલાલ છે રે લોલ છેલા મારા પ્રાણ કરું કુરબાન જોયા જે વિચાલ છે રે લોલ વાલા તારા દંત દળમ ના બીજ ચતુરાઈ ચાવ તારે લોલ વાલા મારા પ્રાણ મરો છો નાથ મીઠું મીઠું ગાવ તારે લોલ વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લોલ મન મારું પ્રેમ સખી ના નાથ કે તમ કેડે પમે રે લોલ રસિયા જોઈ રૂપાળી કોટ રૂડી રે કાવળી રે લોલ વાલા મારું મનડું મળવા જાય કે જાય ચિતડું ચડી રે લોલ વાલા તારી જમણી ભુજાને પાસ રૂડા દિલ ચાર છે રે લોલ વાલા તારા કંઠ વચ્ચે દિલ એક અનુપમ સાર છે રે લોલ વાલા તારા ઉરમા વિણ ગુણ હાર જોઈ નેણા ટરે રે લોલ વાલા તે તો જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ રસિયા જોઈ તમારું રૂપ રસિક જન કે લડા રે લોલ આવો વાલા પ્રેમ સખી નાનાથ સુંદર વર છે લડા રે લોલ વાલા તારી પૂજા જુગલ જગદીશ જોઈને જાઉં વારણે રે લોલ કરના લટકા કરતા લાલ આવો ને મારે વારણે રે લોલ વાલા તારી આંગળીઓ ની રેખા નખમણી જોઈને રે લોલ વાલા મારા ચિત્ત મારા કું ચોરી કહું નહીં કોઈને રે લોલ વાલા તારા ઉર મહાનુપમ છાપ જોવાને જીવ આગળો રે લોલ વાલા મારા હૈડે હરખ ના માય જાણું જે હમણા મળો રે લોલ વાલા તારું ઉદર અતિ રસ રૂપ શીતળ સદનાથ જી રે લોલ આવો ઓરા પ્રેમ સખી ના પ્રાણ મળું ભરી વાત જી રે લોલ વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ વાલા એ રસ ના ચાકણ હાર કે ચાશ તે નવ પીવે રે લોલ વાલા મારે સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવ તારે લોલ આવો મારે મંદિર જીવન પ્રાણ હસીને બોલાવ તારે લોલ વાલા તારું રૂપ અનુપમ ગૌર મૂર્તિ મન માં ગમે રે લોલ વાલા તારું જોવન જોવા કાજ કે ચિત ચરણે નમે રે લોલ આવો મારા રસિયા રાજીવ નેણ મરમ કરી બોલ તારે લોલ
अब वाला प्रेम सखीना सेण मंदिर मारे डोल तारे डोल बल कर रूप अनुपम नाथ उदर शोभा गणी रे लोल त्रिवणी जो सुंदर चेल अब ने हो राम बणी रे लोल बल तारी नामी नौतम रूप उड़ी अति गोड चेरे लोल कटिलंक जोई ने सहजानंद के मन रंग छोड़ चेरे लोल बल तारी जंगा जुगलनी शोभा मन मा जोई रहूं रे लोल बाला नित निरकु पिंडी ने पानी कोई ने नव कहूं रे लोल बाला तार चरण कमल नू ध्यान धरूं अति हेत मारे लोल आओ वाला प्रेम सखीना नाथ रखूं मारा चीत मारे लोल बाला तारा जुगल चरण रस रूप वकाणू बाल मारे लोल बाला अति कोमल अरुण रसाड चुरे चित चाल मारे लोल बाला तार जमड़े अंगूठे थील के नक माची न छेरे लोल बाला चिलिया गड़िए तिल एक जवन मन दीन छेरे लोल बाला तार नखनी अरुण का जोई ने शशि गड़ क्षीण छेरे लोल बाला रस चोर चकोर जे भक्त जवन प्रवीण छेरे लोल बाला तारी उर्वर कामा चित रहो करिवास नेरे लोल मांगे प्रेम सखी कर जोड़ी दे जो दान दास नेरे लोल मांगे प्रेम सखी कर जोड़ी दे जो दान दास नेरे लोल सतसंगी सौ सांबड़ो पूर आनंद आणो आवार अपन ने जे मड़ा छे ते रहे छे माया स्वामी ना प्रतापति कोई बाते कामी नव रही निजाशिता नाम सकला दिहंता सद्धर्म भक्ते रमनं विदाता दाता सुखानां मनसे चितानां करोतु कृष्णो खिल मंगलं नाम।